જે પરમાત્માને કેવળ જ્ઞાન નથી થયું એ પહેલા તો એનો પ્રભાવ ચારે બાજુ પથરાવાનો. આજે પણ ઘણા બહેનો છે 108 પાર્શ્વનાથના અઠમ કરે છે, 108 ઘણા બહેનો 108 એકાશના કરે છે, અને ઘણા ભાઈઓ એકાશના અઠમ નથી કરી શકતા તો એમને ટ્રાવેલિંગ બહુ ફાવે ને. 108 પાર્શ્વનાથના તીર્થોની આખા ઇન્ડિયાની અંદર ભગવાન પાર્શ્વનાથ છવાયેલા છે. એથી આગળ કહું, કંબોડિયા છે, મને કુમાર પાળ ભાઈએ કંબોડિયાના પાર્શ્વનાથ ભગવાન, આજે બી મારી પાસે ફોટો છે, હું ભૂલી ગયો લાવવાનો, પર્વતની અંદર કોતરેલા પાર્શ્વનાથ, નહીં નહીં તો 25 ફૂટ મોટી એ પ્રતિમા છે પદ્માસનમાં બિરાજમાન, કંબોડિયામાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. આ ધર્મ જૈનોનો નહોતો, આ ધર્મ હિન્દુઓનો નહોતો, આ ધર્મ ભારતીય પૂરતો સીમિત નહોતો, આ ધર્મ વિશ્વ ધર્મ. પરદેશમાં આફ્રિકાના જંગલોમાંથી ભગવાન ઋષભદેવની પ્રતિમાઓ નીકળેલી છે. આજે પણ લંડનમાં છે, જર્મનીમાં છે, જાવા સુમાત્રા વગેરે જાપાન આસપાસના જે બૌદ્ધ દેશો છે ત્યાં પણ પરમાત્માની પ્રતિમાઓ છે. આખા વિશ્વની અંદર ભગવાન પાર્શ્વનાથના નામનો ડંકો વાગતો હતો, કારણ કે એમનું પુણ્ય અદભુત, એમની સાધના અદભુત હતી, એમની સમાધિ અદભુત. ભગવાન પાર્શ્વનાથ સૌથી વધારે પોપ્યુલર એટલા માટે છે કારણ કે એમણે દરેક ઉપસર્ગમાં સમાધિ રાખી છે, અને એટલે જ એમનું પુણ્ય એટલું બધું છે. આજે આખા વિશ્વમાં સૌથી વધારે પ્રતિમા હોય તો કયા ભગવાનની? ગણવા ગયા હતા તો આંખ નીચીને તમે કહી શકો છો. સૌથી વધારે મૂળ નાયક પાર્શ્વનાથનો હોય, મૂળ નાયક ભગવાન કયા ભગવાનના? પાર્શ્વનાથ. સૌથી વધારે તીર્થો કયા ભગવાનના? પાર્શ્વનાથ. સૌથી વધારે ગીતો, સ્તવનો, સ્તોત્રો અને ગ્રંથો, કથા ગ્રંથો જો કોઈના રચાયા હોય, તમને પણ કયા ભગવાનના ગીત વધારે આવે? હે, આદિશ્વર ના આવડે, સિવંદર ના આવડે કે પાર્શ્વનાથ ના આવડે? હમણાં મેહુલભાઈ ગીત લેશે એટલે તરત તમે સ્ટાર્ટ, પાર્શ્વનાથ નું કોઈ પણ ગીત લાવો, આપણે રેડી. તું પ્રભુ મારો, જો ચાલુ, બસ બસ, આ તો ખાલી એક ભાતનો દાણો દબાવું છું એના પરથી આખી તપેલી સીજી. તમે સમજો છો આ પ્રભુનો મહિમા? પ્રેમચંદ નગર સંઘને કહું છું, તમે કેટલા બધા નસીબદાર છો, તમને 24 માંથી કયા ભગવાન મળ્યા? પાર્શ્વનાથ. અને પાર્શ્વનાથ માંથી પણ કયા મળ્યા? તમારે તો અહીં જ સ્વર્ગ છે, તમારે ક્યાંય જવાની જરૂર નથી, પાગલ બનો આ પરમાત્માની પાછળ. પછી શિરડીના સાઈ બાબા હોય, પછી સિદ્ધિ વિનાયક હોય, આપણા માટે કોઈ ખોડિયારમાં, કોઈ અંબામાં કોઈ નહીં છે. હું ભલો ને મારા ભગવાન ભલા, આ એ પરમાત્મા છે જેના નામના ઢગલાબંધ તીર્થો, ઢગલાબંધ પ્રભાવ છે. નાના પોશીનાનું નામ સાંભળ્યું છે? કયા ભગવાન છે? પાર્શ્વનાથ. એ ભગવાનની વિશેષતા છે, તીર્થની વિશેષતા છે. કોઈ યાત્રાળુ આવવાના હોય તો એની ધજા ઓટોમેટિક ફરવા માંડે. એન્ટેના, ટીવીનો એન્ટેના હોય ધજા ઇઝ ઇક્વલ ટુ એન્ટેના. એન્ટેના જેમ સેટેલાઇટમાંથી જીવે છે, આ ભગવાન પાર્શ્વનાથ પણ તીર્થના અધિષ્ઠાએ એવા જાગતા છે કે ભોજનશાળામાં સવારે કોઈનો ફોન ન આવ્યો હોય કે આજે અમે આટલા યાત્રાળુ આવી રહ્યા છીએ, બપોરના રસોઈ રેડી હોય, યાત્રાળુ આવે એટલે ઓલો મુનિમજી કે પધારો પધારો, બધું જ રેડી છે, ગરમા ગરમ છે, પણ અમે 10 જણ છીએ. હા તો 10 જણની જ રસોઈ છે, ચિંતા નહીં કરો. પણ તમને કેવી રીતના ખબર પડી? એકવાર તમે જમી લો પછી બધી વાત કરશો. જમાડીને પછી કે આ દાદાની ધજા છે ને એ અમને ફરવા માંડે એટલે સમજવાનું, જોરથી ઉપર એટલે સમજવાનું, આખી બસ આવી રહી છે. એટલે અમારે રસોઈ મૂકી જ દેવાની હોય
જુઓ તમારા ભોજનની ચિંતા કોણ કરે છે? આ દાદુ મેં હમણાં જ પુષ્પદંતમાં કીધું હતું, રસ્તામાંથી અમે જતા હોય, તમે ગાડીમાં જતા હો, હું દેખાવ, તમે ગાડી ઉભી રાખો, મને જો ઓળખીતા હોઈએ તો ઉભી રાખે, અત્યાર સુધી નતા રાખતા, હવેથી રાખશો, હું ભલે ઓળખતો ન હોય એ ઉભી રાખી, કે ઓળખ્યા ઘણાની તો એવી આદત હોય છે ને, અમારી એક્ઝામ લે પાછી બોર્ડ ની એક્ઝામ લે ઓળખ્યા. આપણે તો હવે 3 વર્ષ પછી પાછો મળ્યો હોય. પ્રજ્ઞેશભાઈ હમણાં તમે ધક્કા ખાવ છો, પછી હું 3 વર્ષે પાલીતાણા પહોંચું ને હું ઉતરતો ને ચડતો એટલે ઓળખ્યા મથે નો અંદાજ, એટલે મારે પણ એમ એમ કરવું પડે, ના પાડું તો એને દુઃખ થાય, હા પાડું તો મને ખોટું બોલવાનું પાપ લાગે, એટલે મારે આમ કરવું પડે. આ તમે અમદાવાદ ને? એટલે ઓલો ભોળો હોય તો કદાચ હા બસ સાહેબ પ્રેમચંદ નગર, તમે તો હા બસ એ જ કહેતો હતો. 3 વર્ષમાં ક્યાંય આવવાનું નહીં અને પછી કે ઓળખ્યા નહીં.